હલો ફ્રેન્ડ્સ કૂક સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે હું છું આરતી ઠક્કર અને આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવા ઉકાળાની રેસીપી જે અત્યારે કોરોના વાયરસની મહામારી એટલે કે કોવિડ નાઇન્ટીનની મહામારી ચાલી રહી છે તેની સામે આપણને ખૂબ જ રક્ષણ આપે છે તો દિવસમાં એક વખત આ ઉકાળાનું સેવન જરૂરથી કરવું અને આમાં મેં અમુક એવી સામગ્રીઓનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે તો ચાલો આપણે જોઈ લઈએ થોડા એના ફાયદા વિશે મરી એટલે કે તીખા તીખા છે તે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી છે આપણા શરીરમાં જો કોઈ પણ રોગ હોય તો એના ઉપયોગ એમાં તીખાનો ઉપયોગ કરવાથી તે ઘણા બધા દર્દને મટાડે છે તેનામાં એન્ટી કેન્સરનો ગુણ હોય છે તેથી શરીરમાં કેન્સરને ફેલાતું પણ રોકી શકાય છે જો તમારા શરીરમાં કમજોરી હોય તો શારીરિક તાકાત પણ વધારે છે અને તમને જો તાવ કે કાંઈ પણ હોય તો એમાં પણ તીખા ખૂબ જ ઉપયોગી છે બીજો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તજ તજ છે તે આપણા હૃદયને ખૂબ સ્વસ્થ રાખે છે જો બ્લડ શુગર હોય તો એનું લેવલ પણ ઓછું કરે છે અને મગજની કાર્યક્ષમતા પણ ખૂબ વધારે છે અને જો આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ બહુ સરસ કરે છે તજ અને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો એને પણ એ નિયંત્રિત કરે છે તો તજ આવી રીતે તજ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આવશે લવિંગ લવિંગ છે તે ઘણી બધી બીમારીઓને જળથી ખતમ કરી નાખે છે શરદી ખાંસીની સમસ્યા હોય તો એમાં પણ લવિંગ ખૂબ જ ઉપયોગી છે અને જો ગેસનો પ્રોબ્લેમ હોય તો ગેસ માટે તો લવિંગ છે એ અક્ષીર દવા છે અને સ્કિન માટે પણ લવિંગ ખૂબ જ ઉપયોગી છે લવિંગ આપણા પાચનતંત્રને પણ ખૂબ સારું રાખે છે તો લવિંગ પણ આપણા શરીર માટે ઘણી બધી રીતે ફાયદો કરે છે અહીંયા મેં પા હળદરનો ઉપયોગ કર્યો છે હળદર છે એને આપણે એન્ટીબાયોટિક તો કહીએ જ છીએ હળદર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એટલે જ આપણે રોજિંદા જીવનમાં હળદરનો ઉપયોગ જમવામાં રસોઈ બનાવવામાં કરીએ છે હળદર છે તે હૃદયની બીમારીઓને પણ દૂર રાખે છે આપણાથી અને પેઇન કિલરનું પણ કામ કરે છે જો શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય તો હળદર લગાવવામાં આવે તો એનાથી દુખાવો મટી જાય છે હવે મેં અહીંયા ઉપયોગ કર્યો છે તુલસીનો તુલસી છે એ એક એન્ટીઓક્સિડન્ટ છે તે આપણી ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ ઉપયોગી છે તુલસી છે તે તાવ શરદી અને ખાંસીમાં ખૂબ જ ઉપયોગી છે રોજ તુલસીનો ઉપયોગ કરવાથી શરીરના હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે આમ તુલસી પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો હવે આપણે ઉકાળો બનાવી બનાવવાની શરૂઆત કરીએ એના માટે મેં અહીંયા એક ઇંચનો તજનો ટુકડો લીધો છે ત્રણ મરી લીધા છે અને ત્રણ લવિંગ લીધા છે એને આપણે અધકચરા વાટી લઈએ એને આવી રીતે આપણે વ્યવસ્થિત અધકચરા વાટી લેવાના છે હવે એક પેનમાં મેં બે ગ્લાસ પાણી લીધું છે આ ઉકાળો આપણે એક વ્યક્તિ માટે બનાવીએ છીએ હવે ગેસને અત્યારે આપણે ફાસ્ટ રાખીશું એમાં અધકચરા વાટેલા મસાલાઓ ઉમેરી દઈએ અહીંયા મેં એક ઇંચ આદુ લીધેલો છે જેને મેં ખમણીને લીધેલું છે ચાર તુલસીના પાન લીધેલા છે એ એડ કરી દઈએ એક નાની ચમચી હળદર લીધી છે એ એડ કરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ ગેસની આંચ આપણે ફાસ્ટ રાખવાની છે ફ્રેન્ડ્સ જો તમને આવું કળાની રેસિપી પસંદ આવી હોય અને તમે ટ્રાય કરતા હો તો કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો મારી રેસીપીને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેથી એ લોકો પણ કોરોના વાયરસથી દૂર રહી શકે અને દરરોજ આ ઉકાળાને દિવસમાં એક વખત આપણે પીવાનો છે અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો તાકે નવી નવી રેસીપી તમને મળતી રહે આપ જોઈ શકો છો કે આપણું ઉકાળો ઉકળવા લાગ્યો છે હવે ગેસને થોડો મીડિયમ પર લઈ લઈશું અને દસથી પંદર મિનિટ માટે ઉકાળીશું એક ગ્લાસ વધે એટલું પાણી રહેવું જોઈએ ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે આપ જોઈ શકો છો કે ઉકાળામાં એક ગ્લાસ જેટલું પાણી રહ્યું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું થોડું ઠંડુ થવા દઈએ પછી તેમાં થોડું સિંધવ એડ કર્યું છે મેં અને હવે એમાં એક લીંબુનો રસ એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ હવે આપણે એને ગરણીની મદદથી ગાળી લઈએ તો તૈયાર છે આપણો ઉકાળો હવે એને ગ્લાસમાં લઈ લઈએ આ ઉકાળો સવારે અથવા તો સાંજે દિવસમાં ગમે ત્યારે તમે પી શકો છો અને કમેન્ટ કરીને કહેજો કે તમને ફાયદો કર્યો છે કે નહીં